નમસ્કાર મિત્રો, વિડિયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, વાવાઝોડાને લઈને સૌથી મોટી અપડેટ અને ગુજરાત પર સૌથી મોટો ખતરો. તો હાલ મિત્રો, આગામી 24 કલાક ગુજરાત પર ભારે અને આ સાથે સાથે આ વિસ્તારોની અંદર ભારે પવન સાથે અતિ ભારે વરસાદ. તો હાલ મિત્રો, વાવાઝોડાને લઈને સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે. મિત્રો, આગામી 24 કલાક દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર ભારે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેનું એકમાત્ર કારણ કહી શકાય બિપોર જોય નામનું વાવાઝોડું. આ મિત્રો, બિપોર જોય નામનું વાવાઝોડું જે છે એ ગુજરાતને કેટલી અસર કરશે તેના વિશે મિત્રો સંપૂર્ણ માહિતી જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આ સાથે સાથે મિત્રો, હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર વાવાઝોડું દિશા બદલી રહ્યું હોવાથી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર ભારે પવન સાથે અને ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે છે એ ગુજરાત રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર પવન ફૂંકાવાની સાથે સાથે ભારે ત્યાં ભારે વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે સાથે માછીમારોને દરિયો ન ખેડવા પણ હાલ સૂચના આપવામાં આવી છે. આ સાથે સાથે વાવાઝોડાનું મિત્રો રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર એની અસરના ભાગરૂપે અને ખાસ કરીને સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમની અસરના ભાગરૂપે રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદની હાલ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે સાથે આગામી 24-48 કલાક દરમિયાન ભારે પવનો ફૂંકાવાની પણ હાલ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત મિત્રો, અરબી સમુદ્રની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ જે છે લો પ્રેશરમાં પરિવર્તિત થઈ ગયું છે એવું હાલ અહેવાલો મળી રહ્યા છે. અને આ સાથે સાથે આ વાવાઝોડું આગળ વધી રહ્યો હોવાનું પણ હાલ અહેવાલો મળી રહ્યા છે. પરંતુ મિત્રો, એની સમગ્ર નવી અપડેટ જેમ જેમ આવતી જશે એમ એમ તમને જણાવતા રહીશું. તો મિત્રો, ત્યાં સુધી વરસાદના તમામ વિડીયો તેમજ વરસાદની તમામ માહિતી તેમજ વાવાઝોડાની તમામ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર.